નમસ્કાર, દિવ્ય ભાસ્કરની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. પદ્મ એવોર્ડ્સ એ ભારતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણવામાં આવે છે, જેને મેળવનાર વ્યક્તિને ભારતનો દરેક નાગરિક એ સન્માનની નજરે જોતો હોય છે. વર્ષ 2020 માટે ભારત દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 9 મહિલા રમતવીરોના નામ આ પદ્મ એવોર્ડ્સ માટે મોકલવામાં આવ્યા છે. 6 વખત બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર MC મેરીકોમનું નામ પદ્મ વિભૂષણ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે, તો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનાર PV સિંધુનું નામ પદ્મભૂષણ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. જ્યારે કુસ્તી માટે વિનેશ ફોગાટ, ક્રિકેટ માટે હરમનપ્રીત કૌર, હોકી માટે રાની રામપાલ, શૂટિંગ માટે સુમા શિરૂર, ટેબલ ટેનિસ માટે મનિકા બત્રા, જ્યારે પર્વતારોહણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ તાશી અને નુંગશી મલિકનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. આ વર્ષે પદ્મ એવોર્ડ માટે કોઈપણ પુરુષ ખેલાડીનું નામ રમતગમત મંત્રાલય દ્વારા મોકલવામાં આવ્યું નથી. ત્યારે ઉલ્લેખનીય છે કે નારી તું નારાયણી આ વાક્ય વુમન એમ્પાવરમેન્ટ તરફ પ્રગતિ કરેલા ભારત દેશમાં હવે સાર્થક થતું જોઈ શકાય છે. તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ અને ન્યૂઝ જોવા માટે લોગિન કરો દિવ્યભાસ્કર.com.